જો આજની ચેપ્ટરની આપણે વાત કરવાના છીએ કાર્ય ઊર્જા અને પાવર છઠ્ઠું જે ચેપ્ટર છે એમાં જે જે મહત્વના જે પોઈન્ટ છે એની આપણે ચર્ચા કરીશું તો આ જે ત્રણેય શબ્દ છે કાર્ય ઊર્જા અને પાવર એ એકબીજા સાથે સંકળાયેલા છે તમે ઘણીવાર શબ્દ સાંભળો છો કે આ વ્યક્તિ છે આ શું કાર્ય કરે છે તો ભૌતિક વિજ્ઞાનમાં અને વ્યવહારમાં આપણે જે કાર્ય શબ્દનો ઉપયોગ કરીએ છીએ બંનેના મતલબ છે અલગ અલગ થતા હોય છે ખાસ કરીને જે વ્યવહારમાં આપણે કાર્ય શબ્દનો ઉપયોગ કરીએ છીએ ઘણીવાર એવો શબ્દ પ્રયોગ કરતો હોય કે આ વ્યક્તિ આટલા કલાક છે કાર્ય કરે છે આ વ્યક્તિ 16 કલાક 12 કલાક 8 કલાક છે કાર્ય કરે છે તો એ વ્યવહારિક કાર્યનો મતલબ થાય જ્યારે ભૌતિક વિજ્ઞાનમાં કાર્ય એટલે શું તો કે જ્યારે કોઈ પદાર્થ ઉપર બળ લાગે અને પદાર્થ સ્થાનાંતર કરશે એનું સ્થાન બદલશે તો જ એ પદાર્થે કાર્ય કયું કહેવાય નહીં કાર્ય શું કહેવાય નહીં જેમ કે ઉદાહરણ આપો સિમ્પલ જો કે કોઈ પદાર્થ છે કે જેનું દળ છે એમ છે અત્યારે પદાર્થ આ સપાટી ઉપર સ્થિર પડે છે હવે આ પદાર્થ ઉપર આ દિશામાં એક બળ લગાડવામાં આવે અને એ પદાર્થ છે એનું સ્થાન બદલીને અહીંયા પહોંચી જશે સમજો એટલે એ પદાર્થ છે એ બી જેટલું શું કહ્યું કહેવાય સ્થાનાંતર જે બળ લાગે છે એની અક્ષને સમાંતર લાગે છે કહે છે
એનો મતલબ તમે બે સદિશોનો ગુણાકાર કરતા મળતું જે પરિણામ છે એ અદિશ રાશિ હોય તો એને અદિશ ગુણાકાર કહે બે સદિશોનો જેનું સૂત્ર છે એ સદિશ ડોટ બી સદિશ ઇઝ ઇક્વલ ટુ એબી કોસ થીટા સમજો આ બે સદિશોના અદિશ ગુણાકારનું સૂત્ર છે એ સદિશ ડોટ બી સદિશ ઇઝ ઇક્વલ ટુ એબી કોસ થીટા જ્યાં એ અને બી છે સદિશોના મૂલ્યો છે મોટો એ સદિશ બરાબર એ લખાય અને મોટો બી સદિશ ઇઝ ઇક્વલ ટુ બી લખાય થીટા જે છે આ જે થીટા છે એ બે સદિશો વચ્ચેનો ખૂણો છે બે સદિશો વચ્ચેનો ખૂણો જેને આપણે થીટા તરીકે વ્યાખ્યાયિત કરી છે અહીંયા એક સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો થશે હવે આગળ આ બે સદિશો છે એના આપણે જે છે થોડા ગુણધર્મો છે એની ચર્ચા કરવાની છે તો આ આપણે વાત કરી અદિશ ગુણાકારની સેમ ની રીતે અહીંયા આપણે ચર્ચા કરીશું સદિશ ગુણાકાર પછી બંનેના ગુણધર્મો વિશે થોડી વાત કરીશું સદિશ ગુણાકાર સદિશ ગુણાકાર એટલે શું તો કે જો બે સદિશોનો એને ક્રોસ પ્રોડક્ટ કહેવાય શું કહેવાય છે ક્રોસ પ્રોડક્ટ ઇંગ્લિશમાં એને કહેવાય ક્રોસ પ્રોડક્ટ જો બે સદિશોનો ગુણાકાર કરતા મળતી ભૌતિક રાશિ સદિશ હોય તો તેને તે બે ભૌતિક રાશિઓ એટલે કે તે બે સદિશોનો શું કહેવાય તો કે સદિશ ગુણાકાર અને સદિશ ગુણાકારનું સૂત્ર આ રીતે છે એ સદિશ ક્રોસ બી સદિશ ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇન થીટા ઇન્ટુ એન કેટ જ્યાં એ અને બી તો આપણને ખબર છે મોટો એ સદિશ અને મોટો બી સદિશ એટલે કે એ સદિશ અને બી સદિશ ના મૂલ્યો થીટા છે ને આપણે શું કહી શકીએ તો કે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો એન કેરેટ આપણા માટે નવું આવ્યું તો એ એન કેરેટ છે એ શું દર્શાવે છે તો કે આ બંને સદિશોથી બનતું જે સમતલ છે એ સમતલને લંબ દિશામાં શું કહેવાય તો કે એકમ સદિશ અને એકમ સદિશનું મૂલ્ય કેવું હોય એકમ એટલા માટે આપણે આ બંને સદિશોનો ક્રોસ ગુણાકાર કરશું ત્યારે એ મળતું પરિણામ છે એ પરિણામ કેવું આવશે તો કે એક સદિશ રાશિ એટલા માટે બંને એકબીજાને શું કહેવામાં આવે સદિશ ગુણાકાર તો આપણે આ બેઝિક બંનેની વાત કરી હવે થોડા જે અદિશ ગુણાકાર છે એના આપણે ગુણધર્મો વિશેની વાત કરશું સમજજો કારણ કે આ ચેપ્ટરમાં આપણે ખાસ કરીને અદિશ ગુણાકારની જરૂર પડશે બે સદિશોનો અદિશ ગુણાકાર અદિશ ગુણાકાર છે ભૌતિક અર્થ ઘટક શું થાય તો એ આપણે વસ્તુ સમજાવી છે તો તેના હું એક સૂત્ર લખી નાખું છું એ સદિશ ડોટ બી સદિશ બરાબર એ બી કોસ થીટા સમજજો બરાબર હવે હું એક આ સદિશ જોડું છું એ સદિશ આ એ સદિશ ની આ સદિશ કહેવાય આ એ ટેલ કહેવાય આના ટેલ માંથી એ સદિશ ના ટેલ માંથી હું બીજો સદિશ જોડું છું જેને નામ આપ્યું આપણે બી સદિશ આ જે સિમની વચ્ચેનો શું થાય તો કે ખૂણો જેને આપણે આપણે નામ આપ્યું થીટા હવે આપણે શું કરીશું તો કે જે બી સદિશ નું સ્થિત છે એટલે કે આ એમાં એ સદિશ પર એક લંબ દોરો સમજો અને નામ આપો ને ઓ બી એટલે કે આ બી સદિશ ના સ્થિત માંથી એ સદિશ પર એક લંબ દોરો એ લંબ જ્યાં છે એ બિંદુને નામ આપશું એમ તો આ આપણા માટે એક કાટકોણ ત્રિકોણ બન્યો અને આ કાટકોણ ત્રિકોણ છે એક નામ આપ્યું બી બી ઓ પી એમ ત્રિકોણ ઓ પી એમ કાટકોણ
ત્રિકોણ છે સમજ ત્રિકોણ ઓબીએમ કાટકોણ ત્રિકોણ છે તો આપણે ઓએ નું મૂલ્ય મેળવવું છે એના માટે cos થીટા નું સૂત્ર નો ઉપયોગ કરો કે cos થીટા બરાબર આ ત્રિકોણ માટે તો પાસેની બાજુ એટલે ઓએમ છેદમાં કોણ ઘન એટલે આ છે આપણા માટે જે ઓપી સદિશ છે તો આનું જે બી સદિશ છે નું મૂલ્ય એટલે ખાલી શું લખાય બી તો અહીંયા તમને ઓએમ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું તો કે બી cos થીટા એટલે આ જે મૂલ્ય થશે એ બી cos થીટા થશે એટલે કે જે આ ઓએમ છે એને બી સદિશનો એ સદિશ પરનો પ્રક્ષેપ કહેવાય શું કહેવાય બી સદિશનો એ સદિશ પરનો પ્રક્ષેપ અને પ્રક્ષેપને શેના વડે દર્શાવાય બી cos થીટા હકીકતમાં આપણો આ જે સૂત્ર છે એ સદિશ ડોટ બી સદિશ આ રીતે લખી શકાય કે એ સદિશનું મૂલ્ય સમજો એ સદિશનું મૂલ્ય ગુણ્યા સામાન્ય ગુણાકાર બી cos થીટા શું કહેવાય તો કે બી સદિશનો એ સદિશ પરનો પ્રક્ષેપ એટલા માટે એવું કહી શકાય કોઈ પણ બે સદિશનો અદિશ ગુણાકાર છે એ કોઈ પણ એક સદિશનું મૂલ્ય હોય અને જે સદિશનું મૂલ્ય હોય એના સિવાયનો જે સદિશ હોય એનો એ સદિશ પરનો શું હોય પ્રક્ષેપ એનો શું હોય સામાન્ય ગુણાકાર જેનું આપણે સૂત્ર લખીએ છીએ એ સદિશ ડોટ બી સદિશ બરાબર એ બી કોસ થીટા તો કોઈ ના એવો પ્રશ્ન થાય કે આપણે આ જે ગુણાકાર છે આપણે આ રીતે લખી શકીએ એ સદિશ ડોટ બી સદિશ બરાબર બી એ કોસ થીટા કારણ કે જે ગુણાકાર હોય સમજો એમાં ક્રમનો નિયમ છે એનું પાલન થતું નથી એ સદિશ ડોટ બી સદિશ કહું કે બી સદિશ ડોટ એ સદિશ કહું બંને એક સરખા છે અને ખૂબ જ એક મહત્વનો નિયમ અદિશ ગુણાકાર માટે ક્રમનો નિયમ શું ક્રમનો નિયમ શું થશે ક્રમનો નિયમ તો કે એ સદિશ ડોટ બી સદિશ બરાબર થાય બી સદિશ ડોટ એ સદિશ આ એના માટે ક્રમનો નિયમ થશે એટલા માટે એવું કહી શકાય કે એપી કોસ થીટા સમજો એ સદિશ ડોટ બી સદિશ એટલે શું તો કે એપી કોસ થીટા બરાબર શું થાય તો કે બી એ કોસ થીટા કારણ કે એમાં ક્રમનો નિયમ છે એનું પાલન થતું નથી તમે સદિશોના ગુણની ક્રમ બદલાવી એનો ડોટ પ્રોડક્ટ મેળવો તો જવાબ છે બદલાશે નહીં ચાલો આગળ વાત કરીએ તો હું આને આ રીતે લખું છું b કૌંસમાં a cos થીટા તો હવે તમે જોઈ શકો છો કે a cos થીટાને શું કહેવાય તો કે a સદિશનો b સદિશ પરનો પ્રક્ષેપ જેમ આપણે અહીંયા લખ્યું છે તો અહીંયા મારે શું લખવું પડશે તો કે બી સદિશનું મૂલ્ય આ બી એટલે શું તો કે બી સદિશનું મૂલ્ય ગુણ્યા એ કોસ થીટા એટલે શું તો જેમ આપણે અહીં કીધું ને બી કોસ થીટા એટલે કે બી સદિશનો એ સદિશ પરનો પ્રક્ષેપ તો એ જ રીતે એ કોસ થીટા એટલે એ સદિશનો બી સદિશ પરનો શું થશે પ્રક્ષેપ એની આપણે જો આકૃતિ દોરવી હોય સિમ્પલ તો એ આકૃતિ છે એ આ રીતે છે આપણે દોરી શકાય સમજો જેમાં ક્રમના નિયમનું પાલન થતું નથી એ આપણે આગળ જણાવ્યું
બે સદિશોના અદિશ ગુણાકારમાં વિભાજકના નિયમની સાથે સાથે ચર્ચા કરી જેમાં આપણે ક્રમના નિયમની વાત કરી સેમી રીતે વિભાજન મળ્યું સમજજો બધા તો જે વિભાજનનો નિયમ છે શું કહે છે તો એનું પહેલા હું એક સૂત્ર લખીશ વિભાજનનો નિયમ એટલે શું તો કે એમાં ત્રણ સદિશો છે એમાં હું લખું કે એ સદિશ ડોટ બી સદિશ પ્લસ સી સદિશ બરાબર શું થાય તો કે એ સદિશ ડોટ બી સદિશ પ્લસ એ સદિશ ડોટ સી સદિશ થાય આ સદિશો છે એના માટે વિભાજનનો નિયમ થાય એટલે એનો મતલબ શું કે પહેલા તમારે બી સદિશ અને એ સદિશનો શું કરવાનો સરવાળો સમજો પહેલા તમારે બી સદિશ અને એ સદિશ છે એનો શું કરવાનો સરવાળો ઈ સરવાળો કરી તમારે એ સદિશ સાથે શું કરવાનો છે તો એને તમારે એ સદિશ સાથે ડોટ પ્રોડક્ટ કરવાનો છે તો તમે એ સદિશ અને બી સદિશનો ડોટ પ્રોડક્ટ કરો અને એ સદિશ અને સી સદિશનો ડોટ પ્રોડક્ટ કરી એનો સરવાળો કરવામાં આવે તો આન્સર સી બંનેમાં એક સમાન આવે એટલા માટે બે સદિશોના અદિશ ગુણાકારમાં આ જે છે આપણા માટે શું કહેવાય વિભાજનનો નિયમ જેમ કે આને આપણે આકૃતિ તરીકે દર્શાવવા છે સમજો તો એ આકૃતિ તરીકે આપણે એને આ રીતે દર્શાવી શકાય કે મેં આ એક એ સદિશ લીધે છે હવે એના ઉપર હું કે અહીંયા બી સદિશ દર્શાવું છું અહીંયા છે આપણે સી સદિશ સી દર્શાવે છે સમજો તો એ બેનો જે સરવાળો થશે એ શું થશે આપણા માટે તો કે બી સદિશ પ્લસ સી સદિશ હવે અહીંયા જે હું આને લંબ જોડના એટલે 90 ડિગ્રી તો આ જે લંબ છે કોઈ એને સમજ જો એનું મૂલ્ય હશે બી સદિશ પ્લસ સી સદિશ નું જે મૂલ્ય છે અને ઇન્ટુ શું થાય કોસ થીટા જ્યાં થીટા છે આ બંને વચ્ચેનો શું થાય એંગલ તો આના માટે આપણે આવું સૂત્ર લખશું એ સદિશ ડોટ બી સદિશ પ્લસ સી સદિશ ચલાવી શકીએ આની તમે કિંમત મેળવો ઈ કિંમત કોના બરાબર આવે તો આને એક સાથે મલ્ટીપ્લાય કરો રાઉન્ડ આપણે છોડશું એટલે શું થશે તો કે એ સદિશ ડોટ બી સદિશ પ્લસ એ સદિશ ડોટ સી સદિશ એટલે જે સદિશનો અદિશ ગુણાકાર છે ઈ આપણે જે સામાન્ય રીતે ગુણાકાર સરવાળા ગુણાકાર કરી છે એ જ રીતે એને આપણે અહીંયા દર્શાવી શકાય હવે આપણે વાત કરવાની છે કે જો બે સદિશો વચ્ચેનો ખૂણો 0 હોય તો એની વચ્ચેનો અદિશ ગુણાકારનું મૂલ્ય કેટલું અને જો બે સદિશો વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હશે તો એની વચ્ચેનો અદિશ ગુણાકારનું મૂલ્ય કેટલું થાય તો અદિશ ગુણાકાર માટે પહેલા તો આપણે આ સૂત્ર યાદ રાખ્યું કે એ સદિશ ડોટ બી સદિશ બરાબર એ બી કોસ થીટા જો થીટાની કિંમત 0 હોય તો એનો મતલબ શું થાય સમજજો બરાબર જો થીટાની કિંમત 0 છે એટલે તમને એવું કહેવા માંગે છે કે જે બે સદિશો છે એ સદિશ અને બી સદિશ આ બંને એક જ દિશામાંના સદિશ હોય છે એટલે કે બંને એકબીજાને કેવા છે સમાન બંને એકબીજાને કેવા છે સમાન તો એમની વચ્ચેનો જે ખૂણો છે થીટા બરાબર કેટલો બનશે 0 જો એ થીટાની કિંમત તમે 0 મૂકી દો તો અહીંયા એ સદિશ ડોટ બી સદિશ બરાબર તમને શું મળશે એ બી કારણ કે કોસ 0 ની કિંમત કેટલી થાય જો થીટાની કિંમત 90 ડિગ્રી હોય અહીંયા એવું કહેવાય બે સદિશો છે પરસ્પર કેવા હોય સમાન જો થીટા બરાબર 90 ડિગ્રી હોય તેનો મતલબ શું થાય કે બંને સદિશો છે એ પરસ્પર લંબ હશે એટલે કે આ બંને સદિશો છે પરસ્પર કેવા હશે લંબ થીટા બરાબર છે 90 ડિગ્રી એટલે કે એ સદિશ લંબ બી સદિશ હશે તો તમે જ્યારે ડોટ પ્રોડક્ટ મેળવશો એ સદિશ ડોટ બી સદિશ બરાબર તો એ શું થશે કે શૂન્ય કારણ કે કોસ 90 ની કિંમત કેવી થાય શૂન્ય પછી સદિશનું મૂલ્ય ગમે એટલું હોય પણ એનું ડોટ પ્રોડક્ટ છે કેવો આવશે શૂન્ય ખ્યાલ આવે છે આ જ રીતે આપણે કાર્તિકી નિયમ પદ્ધતિની વાત કરીશું સમજો કે જેમાં આઈ કેરેટ જે કેરેટ અને કે કેરેટ છે આઈ કેરેટ જે કેરેટ અને કે કેરેટ છે કાર્તિકી નિયમ પદ્ધતિમાં ત્રણેય અક્ષ પરના શું કરશે એકમ સદિશ અગાઉ આપણે પછી એની વાત કરીશું